અખિલ મુસ્લિમ યુવા કમિટી દ્વારા પ્રોડ્યુસર વસીમ રિઝવી દ્વારા બનાવાયેલ ફિલ્મ આઈસાડા મધર ઓફ ધ બિલી એવર્સને બેન કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરાયેલ. રાપર તાલુકા અખિલ મુસ્લિમ યુવા કમિટી દ્વારા પ્રોડ્યુસર વસીમ રિઝવી દ્વારા બનાવેલ ફિલ્મ આઈસાડા મધર ઓફ ધ બિલી એવર્સને બેન કરવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ. રાપર તાલુકા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તથા મુસ્લિમ સમાજ અનુયાયીઓ આ આવેદનપત્ર મારફતે જણાવવામાં આવે છે કે ગઈ તારીખ 25/8/2019 રોજ વસીમ રિઝવીના યુટ્યુબની અંદર મુસ્લિમ ધર્મગુરુ મોહમ્મદ પૈગંબરના ધર્મપત્નીના જીવન બાબતે ફિલ્મ આઈસાડા મધર ઓફ ધ બિલી એવર્સ પ્રોડ્યુસર વસીમ રિઝવી દ્વારા બનાવેલ ફિલ્મનું ટ્રેલર મૂકેલ. તે ટ્રેલરની અંદર તેઓના ધર્મગુરુના પત્નીના ચલચિત્ર બાબતે જે બતાવવામાં આવેલ છે તે મુસ્લિમ ધર્મના વિરુદ્ધનું બતાવવામાં આવેલ છે. તેમજ તે આઈસા ફિલ્મના પ્રોડ્યુસર વસીમ રિઝવી દ્વારા આ ચલચિત્ર બતાવવામાં આવેલ છે. તેઓ પૂરતું જ્ઞાન ના ધરાવતા હોવા છતાં મુસ્લિમ સમાજ તેમજ તેઓની ધાર્મિક લાગણી દુભાવવાનું અપકૃત્ય આચરેલ છે અને સુન્ની મુસ્લિમ સમાજને ભડકાવવાનું કાર્ય કરી બિન સાંપ્રદાયિક દેશમાં એક ગુનાહિત કાવતરું રચી આ ફિલ્મ બનાવેલ છે અને તેઓના ધર્મમાં કોઈ પણ ધર્મગુરુ કે પીરના કોઈ પણ ફોટો બતાવવામાં આવતા નથી. તો આ પ્રોડ્યુસર દ્વારા જે ફિલ્મ બનાવવામાં આવી રહી છે તે ભારતના કાયદા મુજબ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી હોય. ફિલ્મ આઈસાડા મધર ઓફ ધ બિલિયવર્સના પ્રોડ્યુસર તેમજ તેમાં ભાગ લેનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવેલ છે. વધુમાં આ ફિલ્મ આ કોઈ મૂવી સિનેમાની અંદર કે ચેનલો ઉપર તથા સોશિયલ મીડિયામાં રિલીઝ ના કરે તે માટે કાયમી બેન કરાવવા અરજ કરાઈ છે તથા આ ફિલ્મના પ્રોડ્યુસર તથા આ ફિલ્મમાં જે ગુનાહિત કૃત્ય આચરેલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજ કરાયેલ છે. વધુમાં માંગણી કરાયેલ છે કે સરકારશ્રીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં આ ફિલ્મને મંજૂરી ના મળે તેમજ કાયદેસર રીતે આ પ્રસારણના તમામ હકો બંધ કરવા વિનંતી કરાઈ છે. એણે ફિલ્મ બનાવી છે અને તારીખ 25/8/2019 એને રાતના સમયે યુટ્યુબ ઉપર એક ટ્રેલર વિડીયો નાખ્યો હતો. અમે વિડીયો જે જોવામાં આવ્યો એ બહુ એની અંદર ખરાબ માયશા સિદ્દીકાનો રોલ બજાવેલ એક ઓરતને એ દેખાડવામાં આવી. એના વિરોધમાં તમામ મુસ્લિમ સમાજ અને વિશ્વ મુસ્લિમ સમાજની લાગણી દુભાણી. એ લાગણીને લઈને અમને એ ફિલ્મ ઉપર બેન લાગે. તેના માટે આજ રોજ રાપર તાલુકા મુસ્લિમ સમાજ, આદેશર મુસ્લિમ સમાજ અને એકતા મંચ અને એકતા સંગઠન દ્વારા અને સૈયદ સમાજ આપણે તકી સાબાવા, અશરફ સાબાવા અને કાદર સાબાવા ચરોપડી વાળા અને હું અમારા વતી અને રાપરના તમામ હાસમ સાબાવા, રાપરના સહમત વલી, હાજીમત વલી તથા રાપરના આ તમામ આગેવાનો જે પણ છે પ્રમુખ ઉપપ્રમુખને મૂકીને તમામ આના અંદર હાજર રહ્યા અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સરકાર કને અમારી માંગ છે રાજ્યપાલ સાહેબ કને કે આને વિખોડવામાં આવે અને આને આ ટેલરને ભારતના સિનેમા ઘરોમાં રિલીઝ થવા અમે નહીં દઈએ અને ન થાય એની ખાસ અમે તકેદારી કરી. આજરોજ રાપરની અંદર અને આડેસરની અંદર રાપર મુસ્લિમ યુવા સર્કલ અને રાપરના જે પણ મુસ્લિમ સમી મુસ્લિમ જે સમાજના આગેવાનો છે અને એ લોકોએ એક મોટી વિશાળ રેલી આડેસરની અંદર યોજી જેનો મુખ્ય જે હેતુ છે તે છે કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની ધર્મપત્ની એવા હઝરત વા આશા સિદ્દીકા રઝિયલ્લાહુ તઆલા અન્હો ના એમના વિષય ઉપર એક ફિલ્મ બનાવવામાં આવી છે. એમને એ ફિલ્મ જે છે એ વસીમ રિઝવીએ કંઈક તૈયાર કરી છે અને એની અંદર બહુ ગલત બતાવવામાં આવ્યું છે. તેના વિરોધમાં આ એક જે મોટી આજે રેલી યોજીને અને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અમે. તે એક હેતુ છે આ મેન અને સાથે સાથે ખાલી કચ્છની અંદર નહીં પણ દરેક આખા દેશની અંદર આના માટે ઝુંબેશ ચાલી રહ્યો છે કે આ ફિલ્મને બેન કરવામાં આવે. આજ કે દિન જો હમને સબને મિલકર એક રેલી કા આયોજન કિયા થા મુસ્લિમ સુન્ની જમાત જો આડેસર કી હૈ उसके बैनर तले हमने एक रैली का आयोजन किया. वो रैली विशाल रैली सी थी, तकरीबन 7-8 हज़ार पब्लिक इकट्ठा हुई थी. और हमारा मेन उद्देश्य ये है कि जो गलत मूवियां बनाई जाती हैं, फिल्में बनाई जाती हैं, तो हमारा मेन उद्देश्य ये है कि ऐसी फिल्म पर बैन लगना चाहिए. ना वो सिनेमा हॉल के अंदर रिलीज होनी चाहिए और ना ही नेट पर आनी चाहिए, क्योंकि इससे किसी के दिल पर ठेस पहुँचती है
और फिर इससे होता है प्रदर्शन, प्रदर्शन होता है तो फिर जो है हिंदुस्तान की जो संपत्ति है उसका नुकसान होता है। तो इसलिए हमारा ये निवेदन है सरकार तक, ये आवाज़ पहुँचानी है कि ऐसी फिल्मों पर बैन लगनी चाहिए, चाहे किसी भी मज़हब की हो, किसी भी धर्म पर हो, किसी धर्म या किसी मज़हब पर ऐसी कोई फिल्म नहीं बननी चाहिए। सबसे बड़ा हमारा यही जो है आज का उद्देश्य था और यही हम बात हमारी सरकार तक पहुँचाना चाहते हैं।